ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે અને કહેવાય ઊંટ વઈ દુ. એક વખત એક ગામ હતું. એ ગામમાં ઘણા બધા માણસો રહેતા હતા અને એમની સાથે એમના પાલતુ એટલે કે ડોમેસ્ટિક પ્રાણીઓ. કોઈની પાસે ગાય હતી, કોઈની પાસે ઘોડો, ગધેડો, ઊંટ, એ બધા વજન ઉપાડે અને માણસોનું કામ કરે. હવે એક દિવસ થયું એવું કે આ બધા પ્રાણીઓમાં એક જણની પાસે ઊંટ હતું ને, એકદમ આળોટવા માંડ્યું, બૂમો પાડવા માંડ્યું, કારણ કે એના ગળામાં એક નારિયેળ અટકી ગયું હતું. એણે નારિયેળ ખાધું, મોટું નારિયેળ, અને પછી ના એ અંદર જાય કે ના બહાર આવે. અને ઊંટ તો તરફડે બિચારું, એનો જીવ જ નીકળતો એવું એને તકલીફ થઈ ગઈ. હવે થયું એવું કે બધા લોકો કહે કે બચાવો બચાવો, પણ કોઈ કંઈ કરી ના શકે. ત્યાં એક ચતુર છોકરો ઊભો હતો. એ દોડતો જઈને બે મોટા પથરા લઈ આવ્યો અને જેણે નારિયેળ હતું ને એની અંદરની બાજુ બરાબર એણે જોરથી બે પથરા પછાડ્યા અને નારિયેળ ફટાક દઈને નીકળી ગયું બહાર, ઊંટના મોઢામાંથી બહાર. ઊંટને શાંતિ થઈ. પછી એને લોકોએ પાણી પીવડાવ્યું, એને રાહત થઈ, એના માલિકને પણ રાહત થઈ. એના માલિકે એ છોકરાને બહુ જ આભાર માન્યો, થેન્ક યુ કહ્યું. હવે ત્યાં બાજુમાં આ તો છોકરો ડાયો હતો, ચતુર હતો, પણ બાજુમાં એક આવો દોઢ ડાયો છોકરો ઊભો હતો. એણે આ વસ્તુ જોઈ લીધી અને થયું કે ઓહો, ચલો આ તો વિચારવા જેવી વાત છે. અને જેવો ઘરે ગયો તો એના પાડોશમાં એક માજી માદા પડ્યા. એ માજી બૂમો પાડવા માંડ્યા. બધા ગયા કે શું થયું, તો એના ઘરના લોકોએ કહ્યું કે અમારા માજીના ગળામાં એક ગોળી અટકી ગઈ છે. એ રોજ દવાની ગોળી પાણી સાથે ગળે, આજે અટકી ગઈ છે, ભરાઈ ગઈ છે, નથી બહાર નીકળતી, નથી અંદર જતી. બધા માજીને પંપાળે, ધબ્બા મારે, પણ ગોળી બહાર નીકળે નહીં. હવે પેલો દોઢ ડાયો છોકરો ત્યાં ઊભો હતો. એણે કહ્યું કે હું ઠીક કરી દઉં છું, ચિંતા ના કરો. છોકરો બહાર ગયો અને મોટી મોટી બે ઈંટ લઈ આવ્યો અને માજીને બેસાડ્યા અને એમના ગળામાં ધબાક દઈને બે ઈંટ આગળ પાછળથી પછાડી. હવે ગોળી નીકળવાને બદલે નીકળી ગયો માજીનો જીવ. અને છોકરાને પોલીસ પકડીને લઈ ગઈ. એ દિવસથી નામ પડ્યું ઊંટ વઈ દુ, એટલે આવું દોડડા પણ ક્યારેય કરવું નહીં. ઊંટ કહે આ સભામાં વાકા અંગવાળા ભૂંડા ભૂતળામાં પશુઓને પક્ષીઓ અપાર છે. બગલાની ડોકવાકી પોપટની ચાંચવાકી કૂતરાની પૂંછડીનો વાકો વિસ્તાર છે. વારણની સૂંઢવાકી વાઘના તો નખવાકા ભેંસના તો શિરવાકા શિંગડાનો ભાર છે. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ અન્યનું તો એક વાકું આપના આધાર છે. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ અન્યનું તો એક